એટલે હવે પછીનો જે આપણે વિડીયો જોશું ને એ હવે જે અત્યાર સુધી કામ કર્યું એના કરતાં થોડું જુદું છે, કે આમાં આપણને આ જે સમીકરણ આપ્યા હોય અને એના ઉપરથી આપણે અત્યાર સુધી બધો જવાબ એક્સની કિંમત શોધતા હતા. પણ હવે પ્રશ્ન એવો થાય કે એક્સની કિંમત મળે એવું જ નથી, એટલે સમીકરણ બધા હંમેશા સાચા જ હોય એવું કાંઈ નથી. એટલે હવે અહીંયા પ્રશ્ન જે છે એમાં કે ડિટરમાઇન નંબર ઓફ સોલ્યુશન ફોર ઇચ ઓફ ધ, એટલે આમાં ત્રણ સમીકરણ આપ્યા છે, એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે આનો આપણને એટલે આનો ઉકેલ મળે છે કે નહીં. હવે ઉકેલ મળે કે નહીં એની ત્રણ શક્યતા છે, કે કાં તમને આપણે અત્યાર સુધી જે કરતા આવ્યા હતા કે ભાઈ એક્સની કાંઈક કિંમત આવી કે કંઈક એ, એટલે ગમે તે 5 હોય કે 15 હોય કે 25 હોય કે જે કાંઈ નંબર આવે આ એક્સની કિંમત એવો કંઈક આપણને કાંઈ એનો આવે તો એનો એક ઉકેલ છે એમ આપણે કહી શકીએ. ત્યારે આવો જવાબ આવે ને એક્સ નો કઈક જવાબ આવે ત્યારે એક ઉકેલ આવે. પણ જો ઘણી વખત જવાબ એવો આવે કે ડાબી બાજુ 3 હોય, જમણી બાજુ 5 હોય, અથવા તો ગમે તે બે નોખી નોખી એવી સંખ્યા આવે અચલ સંખ્યા, કે એને ઉકેલ જ ના કહેવાય, એ કઈ સાચો ઉકેલ ના કહેવાય, એટલે તો આપણે એમ નક્કી કરીએ કે એ જે સમીકરણ છે ને એનો કોઈ ઉકેલ જ નથી, કારણ કે એ બે ગમે તેમ એક્સ મૂકી દીધા હોય, એટલે બેલેન્સ નહોતું એમ. બે બાજુ આપણે કીધું ને શરૂઆતથી જ બેલેન્સ હોવું જોઈએ. શરૂઆતથી જો બેલેન્સ ના હોય તો તમે ગમે તે કિંમત મૂક્યા કરો તોય બે બાજુ બેલેન્સ ના થાય. એટલે એવું થાય ત્યારે એને કહેવાનું કે એનો કોઈ ઉકેલ નથી, નો સોલ્યુશન. અથવા એટલે 5 લખે એટલે 5 જ નહીં, આ તો ગમે તે આમ કે આંકડો હોય, આ તો ખાલી 5 એવું. એટલે જો હવે આ બીજો આંકડો વાપરો કે 13 હોય, હવે જો હવે એવો જવાબ આવે કે ધારો કે એક્સ બધા ઉડી જાય ને ખાલી આંકડા જ બે રહીએ બે બાજુ અને એની કિંમત એટલી જ આવે તો એમાં એમ કહી શકાય કે અનંત સોલ્યુશન છે. એટલે પછી અનંત સોલ્યુશન કેવી રીતે એ જરાક આપણને અત્યારે મગજમાં નહીં આવે, એટલે એ હવે આમાં આપણે જોશું ત્યારે ખ્યાલ આવશે. એટલે હવે પેલું સમીકરણ છે એને આપણે પેલી જે રીતે કરતા તે રીતે સાદુરૂપ આપીએ, કે ડાબી બાજુ આપણે -2 બાદ કર્યા, જમણી બાજુ -2 બાદ કર્યા, ડાબી બાજુ -7x રહ્યા, જમણી બાજુ 2x -9 રહ્યા, એટલે ડાબી બાજુ 7x અને જમણી બાજુ 7x -7x -7x રહ્યા. એટલે આમાં જો એટલે આમાં એક્સની ગમે એ કિંમત મૂકો તોય સાચું આવે. એટલે એક્સની તમે કિંમત 2 ધારો, 5 ધારો, 15 ધારો, બધું જ ધારો. એટલા માટે એને કહે કે એની અનંત જવાબ એટલે ઇન્ફિનિટ અનંત ઉકેલ થયા કહેવાય. એટલે માઇનસ જો -7 ને તમે -7 બે બાજુ ભાગી નાખો તો એક્સ બરાબર એક્સ વધ્યા. તો આપણે એક્સ બરાબર 5 કે કંઈક અચલ આવવું જોઈએ, પણ એને બદલે આ એક્સ જ વધ્યા છે. એટલે એનો અર્થ તમે એક્સની ગમે તે કિંમત મૂકો તોય સાચું પડે. એક્સનો 5 ધારો તો 5 = 5 થાય, 7 ધારો તો 7 થાય, 10 ધારો 10 ગમે તે થાય. એટલે એનો અર્થ કે એમાં અનંત એના અનંત ઉકેલ છે. એટલે પહેલું જે સમીકરણ છે એને આપણે કહી શકીએ તો આપણે ઇન્ફિનિટીવનું એટલે અનંતનું પેલી નિશાની છે કે એના અનંત ઉકેલ છે. હવે બીજું સમીકરણ લઈએ, એમાં હવે જરાક જમણી બાજુથી આપણે શરૂઆત કરી કે ભાઈ 2x ને કાઢી નાખવા છે આપણે. હવે એટલે એનું ખાલી સાદું રૂપ આપ્યું, 2x ને 9x છે એને ભેગા કર્યા એટલે -7x થયા. એટલે ડાબી બાજુ -7x + 3 અને જમણી બાજુ -x + 2. હવે એટલે હવે જો 7x કાઢ નાખો, બે બાજુ -7x ઉમેરો તો ડાબી બાજુ 3 રહીએ અને જમણી બાજુ 2 રહીએ, જે શક્ય નથી. કારણ કે એટલે એનો અર્થ એમ કે પહેલેથી જ આ સમીકરણ છે એ એમ કે બેલેન્સ નહોતું, એ સમતોલ નહોતું. એટલે સમતોલ પહેલેથી જ હોવું જોઈએ, આનો જવાબ આવીને ઉભો રહ્યો. એટલે આ 3 = 2 થાય એ શક્ય જ નથી. એટલે એને આપણે કહેવાનું કે આનો કોઈ ઉકેલ જ નથી, નો સોલ્યુશન. એટલે આ બીજું સમીકરણ છે એનો કોઈ ઉકેલ નથી, ગમે એક્સની ગમે એટલી કિંમત ધારો નહીં એનો કોઈ દી જવાબ સાચો આવે જ નહીં. હવે આપણે ત્રીજું સમીકરણ લઈએ,
કે એમાં ડાબી બાજુથી ત્રણને કાઢ નાખવો હોય આપણે તો માઇનસ ત્રણથી બે બાજુથી બાદ કર્યા તો ડાબી બાજુ માઇનસ સાઇનસ એક્સ થયા અને જમણી બાજુ ટુ એક્સ માઇનસ વન આવ્યા. હવે બે બાજુથી માઇનસ એક્સ બાદ કરો તો અને જમણી અને ડાબી બાજુ બે બાજુ માઇનસ એક્સ બાદ કરો તો ડાબી બાજુ માઇનસ નાઇન એક્સ રહ્યા અને જમણી બાજુ માઇનસ વન રહ્યો. એટલે હવે હવે માઇનસ નાઇન એક્સ અને માઇનસ નાઇનને ગુણો તો જમણી બાજુ એકના છેદમાં નવ રહ્યા. એટલે અહીંયા જો એક જ જવાબ આવ્યો એટલે એક્સની તમે આ એકના છેદમાં નવ કિંમત મૂકો તો જ જવાબ આવે એટલે એનો એક ઉકેલ છે એમ. એટલે આ રીતે આપણે સમીકરણ ઉપરથી ઘણી વખત બેલેન્સ ના હોય તો અનંત ઉકેલ છે કે ઉકેલ નથી એ પણ શોધવાનું આવતું હોય છે.